જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કલોલ વિષય ભણીશું. કલોલ વિષયમાં આપણે બીજું સત્ર, પહેલું સત્ર પૂરું કર્યું, હવે આપણે બીજું સત્ર જોઈએ છે. તો બીજા સત્રમાં છઠ્ઠો પાઠ છે, પેજ નંબર 72 ઉપર બધા બાળકો જોવે. છઠ્ઠો પાઠ કયો છે? પર્વતનો મુરબ્બો. બરાબર, તો આમાં શું છે? જો મુરબ્બાની મજા. ચાલો ગાઈએ ગીતડું. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, ખૂબ દરાય ખાધો પોતે ખાઈને કર્યો વિચાર. બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંદે માથે પડ્યા બરણીમાં જરીન મનમાં બીક. શેઠે આવી પૂંછડી ચાલી ખેંચી કાઢ્યા બાર, ચૂંચું કરતા બધાય ત્યાંથી ભાગ્યા મારમાર. બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર. ચું 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 મુરબ્બો રસદાર. હવે આમાં શું કહેવા માંગે છે? જુઓ બાળકો, આ નીચે ચિત્ર છે, શેનું છે? બરણીનું. અને કેટલા ઉંદર છે? 1, 2, 3 અને 4. બરણીમાં શું ફેર્યું છે? મુરબ્બો. કેવો મુરબ્બો? રસદાર મુરબ્બો. તો આમાં લખ્યું છે, બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર. મેં કીધું ને, 1, 2, 3 અને 4 ઉંદરો ક્યાં ચાલ્યા? બરણીમાં જે મુરબ્બો છે ને એ ખાવા માટે. ખૂબ ધરાય ખાધો પોતે, પેલા ચારેય ઉંદરે છે ને ખૂબ ધરાઈને હું મુરબ્બો ખાઈ લીધો. ખાઈને કર્યો વિચાર, ખાઈ લીધા પછી તો વિચાર કર્યો કે બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક. એ કે આપણા બચ્ચા ઘરે છે, એ કે આપણા બાળકો, એની માટે થોડો ઘરે લઈ જઈએ તો સારું. એ કે પછી ચારેય ઊંધેમાંથી પડ્યા બરણીમાં જરીને મનમાં બીક. એટલે ઊંધેમાંથી છે ને પેલા બરણીમાં પડ્યા ચારેય ઉંદર, પણ મનમાં જરાય બીક નથી. શેઠે આવી પૂંછડી ઝાલી ખેંચી કાઢ્યા બહાર. પછી શેઠ આવ્યા ને તો એણે શું કર્યું? પૂંછડી ઝાલીને ચારે ઉંદરને બહાર કાઢ્યા. ચું ચું કરતા બધાય ત્યાંથી ભાગ્યા મારંબાર. શેઠ આવ્યા એટલે બીક લાગી, અને શેઠે છે ને પેલા શું કર્યું? ચારેયની પૂંછડી ઝાલીને બહાર કાઢ્યા. પછી ચું ચું કરતા બધાય ત્યાંથી ભાગ્યા મારંબાર, એટલે દોટ મૂકી. કે પછી કહે છે, બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર. બરણીનો મુરબ્બો લઈને એટલે કે પોતે બરણીમાં ઊંધા પડ્યા હતા એટલે એના શરીરે બધે મુરબ્બો ચોટી ગયો ને. જો આ લાઈનમાં કહીશે, જો બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર. ડીલે એટલે કે શરીરે, એટલે ઊંધા મુરબ્બો લાવ્યા જ નહોતા, પણ કઈ રીતે બરણીમાં પડ્યા હતા તો એને ડીલે છે ને મુરબ્બો ચોટી ગયો હતો, એટલે એ લઈને આવ્યા ચારે ઉંદર ઘરે. પછી બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર, એટલે રસદાર મુરબ્બો હતો એ બચ્ચા ઉંદરોને શરીરે જે ચોટ્યો હતો ને એ ચાટવા લઈ ગયા. ચું 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 મુરબ્બો રસદાર. હવે આપણે પેજ નંબર 73 ઉપર જોઈએ. જો એમાં છે, કોને કોને ઓળખો છો, ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો. એટલે આમાં શું કહે છે કે તમે કોને કોને ઓળખો છો, ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો તે લખો. કોઈ એકનું પાત્ર ભજવો. એ આપણે ક્લાસમાં વર્ગમાં આવશું ને ત્યારે એકનું પાત્ર ભજવશું. બરાબર, અત્યારે આપણે અહીંયા જોઈએ. જો કોણ છે, તો કે આ ચિત્રમાં છે એ કોણ છે? તો અહીંયા લખ્યું છે, કોણ છે? માટલા કુલ્ફી વાળો. તો અહીંયા બાળકો લખો, માટલા કુલ્ફી વાળો. ક્યારે જુઓ છો? તો કે બપોરે. માટલા કુલ્ફી વાળાને ક્યારે જોઈએ? 2-3 વાગે આવે ને. પછી ક્યાં જુઓ છો? તો કે શેરીના ખૂણે. ક્યાં આવે? આપણી શેરી હોય ત્યાં ખૂણે આવે ને. એટલે તમારે આ રીતે લખવાનું છે કે માટલા કુલ્ફી વાળો બપોરે તો બધાને લખેલું છે બરાબર, અને શેરીના ખૂણે. પછી કોણ છે બીજું? આ કોણ છે બાળકો બોલો તો? પોલીસ. કોણ છે? પોલીસ. તો અહીંયા તમારે લખવાનું છે પોલીસ. પછી ક્યારે જુઓ છો? તો કે રોજ. પોલીસ તો રોજ હોય ને કે નહીં? હા, આપણી રક્ષા માટે રોજ હોય જ પોલીસ સ્ટેશને બરાબર. જો લખ્યું છે, ક્યાં જુઓ છો? તો કે પોલીસ સ્ટેશને. આપણે પોલીસને ક્યાં જોઈએ? પોલીસ સ્ટેશને. તો પહેલામાં તમારે કોણ છે એમાં લખવાનું પોલીસ, ક્યારે જુઓ છો એમાં લખવાનું રોજ, અને ક્યાં જુઓ છો તો કે પોલીસ સ્ટેશને. ત્રીજું ચિત્ર શેનું છે બાળકો? દૂધવાળાનું. તો જો લખ્યું છે, કોણ છે? દૂધવાળો. તો અહીંયા લખવાનું છે દૂધવાળો. ક્યારે જુઓ છો? તો કે સવારે. આપણે દૂધવાળાને ક્યારે જોઈએ? સવારે. અને ક્યાં
क्या जुओ छो? तो के घर पास अपने घरे दूध देवा आवे ने त्या। हवे आ कोण छे बाळको? जो तो શાકભાજી વાળો, એને શું કહેવાય? કાચિયો પણ કહેવાય અને શાકભાજી વાળો પણ કહેવાય, બરાબર? તો તમે બેમાંથી ગમે તે લખી શકો છો। કોણ છે? તો અહીંયા લખો શાકભાજી વાળો અથવા તો કાચિયો। ક્યારે જુઓ છો? તો કે સાંજે 4-5 વાગે શાકભાજી વાળા હોય ને। ક્યાં જુઓ છો? બજારમાં, એટલે કે માર્કેટમાં, આપણે શાક માર્કેટમાં જઈને હોય ને ત્યારે બજાર અથવા તો માર્કેટ લખી શકાય। આ કોણ છે બાળકો? ખેડૂત। કોણ છે? ખેડૂત। તો અહીંયા લખો ખેડૂત। ક્યારે જુઓ છો? રોજ। ખેડૂતને આપણે ક્યારે જોઈએ? આપણે દેશમાં જઈએ ગામડે બધાય, ત્યાં આપણે ખેડૂત જોઈએ છે ને। ક્યાં જુઓ છો? તો કે ખેતરમાં। આ ખેડૂત હોય એ ક્યાં કામ કરતા હોય? ખેતરમાં। પછી આ કોણ છે બાળકો? જુઓ તો ન્યૂઝપેપર વાળો। જો તો લખો કોણ છે? ન્યૂઝપેપર વાળો। ક્યારે જુઓ છો? તો કે સવારે। ક્યાં જુઓ છો? તો કે ઘર પાસે, આપણે સવારે ન્યૂઝપેપર દેવા આવે ને ત્યારે, બરાબર? તો હવે પેજ નંબર 73 ઉપર આ મેં લખ્યું છે તેમ તમારે બધાએ વાંચતું જવાનું અને વ્યવસ્થિત સારા અક્ષરે લખી લેવાનું છે। અને આવડવા છે ને મુરબ્બાની મજા। આ ગીત આપણે ગાયું, હવે તમારે પણ એકવાર ગાવાનું છે અને સમજવાનું છે। અને પેજ નંબર 73 ઉપર બધાય બાળકોએ લખવાનું છે। અસ્તું।